ચાલી રહી છે ત્યારે કોરોનાને કાબુ લેવા કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, જેને લઈને સુરત પોલીસ કમિશનર રોજે રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે। ત્યારે સુરતના વરાછા કાપોદ્રા સરથાણા વિસ્તારમાં કમિશનર અજયકુમાર તોમરે પેટ્રોલિંગની સાથે અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કર્ફ્યુની અમલવારી યોગ્ય રીતે કરવા સમજ આપી હતી, તો સાથે લોકો સુમેળભર્યું વર્તન કરવાની શીખ પણ આપવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુને લઈને મહાનગરોમાં નિર્દેશ કરાયો છે। રાત્રિના 8 થી સવારના 6 સુધી કર્ફ્યુની અમલવારી કરવામાં આવે છે। ત્યારે સુરતમાં પણ પોલીસ કમિશનર સાહેબશ્રીને લઈને પોલીસની કામગીરીની સમીક્ષા કરી અને પોતે સમગ્ર સુરતભરમાં અલગ અલગ મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજરોજ વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમજ કાપોદ્રા સરથાણા વિસ્તારમાં કમિશનર સાહેબે પોલીસ રાત્રિ કર્ફ્યુ કેવી રીતે કામગીરી કરે છે તેની સમીક્ષા કરી હતી। સુરત શહેરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે। સુરતમાં કોરોનાને લઈને રાત્રિ કર્ફ્યુની અમલવારી રોજે રોજ પોલીસ કમિશનર કરી રહ્યા છે ફૂટ પેટ્રોલિંગ। વરાછા કાપોદ્રા અને સરથાણા કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।